राज्य सरकार ना 5 वर्ष पूर्ण थवा पर विविध कार्यक्रमों करी उजवणी करी रही है, त्यारे समयांतरे कांग्रेस पण विविध कार्यक्रमों थकी विरोध पण नोंधावी रही है। सूरत में कांग्रेस द्वारा पदयात्रा योजी विरोध नोंधावामां आव्यो हतो, जेमां कांग्रेसना नेताओ कार्यकर्ताओ अने मजदूर संघना लोको जोड़ाया था। सूरत शहर जिला कांग्रेस द्वारा आज राज्य सरकार द्वारा छेल्ला केटलाक दिवसोथी 5 वर्ष पूर्ण थवाने लईने जे कार्यक्रमनी उजवणी करवामां आवी रही छे ते विरोध करवामां आव्यो। मकाईपुर स्वामी विवेकानंद सर्कल थी जिल्ला सेवा सदन सुधी पदयात्रा काढवामां आवी। कांग्रेसना नेताओ कार्यकर्ताओ अने मजदूर संघना लोको हाजर रह्या। साथे ज कांग्रेसी नेताओए कह्युं के भाजपनी खोटी नीतिओना कारणे ज लोकोने आजे हैरानगतिनो सामनो करवो पड़ी रह्यो छे। कांग्रेस नेता नेशद देसाईए जणाव्युं हतुं के राज्य सरकार अने केन्द्र सरकारना हुमलाओ वच्चे अमे गांधीजीने जीवंत राखवानो प्रयास करी रह्या छे। नरेन्द्र मोदी अने अमित शाहनी सामे लाठी गोळी खाईने पण लड़ीशुं। દેશમાં અને રાજ્યમાં કામદારો અને ખેડૂતોની જે દયનીય સ્થિતિ સર્જાઈ છે તેની સામે અમે સતત અવાજ ઉઠાવતા રહીશું। ખેડૂતો આજે દેવામાં ડૂબ્યા છે, કામદારોની સ્થિતિ દયનીય થઈ છે, આજે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। પંજાબ થઈને દિલ્હી સુધી અને ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનના પડઘા પડ્યા છે, પરંતુ આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓના સહારે આગળ વધી રહી છે। નૈષદ દેસાઈ કોંગ્રેસ અને ઇન્ટુક આજે કઈ રીતે તમે રેલીનું આયોજન કર્યું? આજે ઇન્ટુક કોંગ્રેસ બધા ભેગા થઈને આજે મોંઘવારી અને ખાસ કરીને બેરોજગારીને માટે આ રેલી કરી છે। ગુજરાતમાં સૌથી વધારે બેરોજગારી છે, સૌથી વધારે મોંઘવારી છે। ગુજરાતની સરકારે દેવું છેલ્લા 25 વર્ષમાં 200 ગણું કર્યું છે અને આ સરકાર પોતે ગુજરાતની પ્રજાના નાણાંનો દુરુપયોગ કરીને 8 દિવસ તાઇફા કરીને કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો। એ કરોડો રૂપિયા જો લોકોના આરોગ્ય માટે અને લોકોના ગરીબ લોકોના શિક્ષણ માટે વાપર્યા હોત અને એની જાત પ્રસિદ્ધિ ના કરી હોત તો અમે અત્યારે માનનીય અમિત નરેન્દ્રની લાઠી ગોળી ખાઈને મહાત્મા મોહનદાસ ગાંધીને જીવિત કરવા માગીએ છીએ ગુજરાતમાં। એને માટે આ અમારી પદયાત્રા છે અને આવી પદયાત્રા અમે દરેક વિસ્તારોમાં દર અઠવાડિયે અમે પદયાત્રા કરીશું અને લોકોને જાગૃત કરીશું કે ભાઈ 40 રૂપિયાનું પેટ્રોલ 105 રૂપિયા થયું, તમે જાગો। 35 રૂપિયાનું ડીઝલ અત્યારે થયું 100 રૂપિયા, તમે જાગો। 30 વર્ષ પહેલાં તમારી સરકાર હતી ત્યારે તમે જાગ્યા ને આજે કેમ જાગ્યા? ત્યારે 30 રૂપિયા હતા ને, 35-40, ત્યાં મોદી સાહેબને એમ લાગ્યું કે આ તો બહુ વધારે છે, એટલે મોદી સાહેબે વચન આપ્યું કે હું આ 40-20 કરી નાખીશ અને એમણે 100 કરી નાખ્યા। એટલે આ પ્રજાને અમે આ અવાજ રજૂ કરવા માગીએ છીએ અને એટલા માટે આજે અમે પદયાત્રા સ્વામી વિવેકાનંદ ભારતની સંસ્કૃતિના સ્થાપિત વ્યક્તિથી કલેક્ટર ઓફિસ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી અમે આ પદયાત્રા કરીશું।